ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આજે શિક્ષણને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા 9 માસથી બંધ પડેલી શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના શિક્ષણવિદોના શું મંતવ્યો છે તે જાણવા અમારા સંવાદદાતા રમેશ પ્રજાપતિએ પ્રયાસ કર્યો હતો. કે યોગ્ય નિર્ણય છે, કારણ કે નજીકના સમયમાં જ ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓના ફોર્મ ભરાવવાના છે, એટલે કોઈ બાળક ફોર્મથી વંચિત ન રહે એ માટે શાળાઓ રાબેતા મુજબ ચાલુ થવી ખૂબ જરૂરી છે. વિશેષમાં મે મહિનામાં એમની જે પરીક્ષાઓ બોર્ડની લેવાશે એ માટે 3-4 મહિનાનો જે સમયગાળો મળશે એમાં દરેક શિક્ષક મિત્રો આ સમયગાળામાં રજાના દિવસો સાથે પણ શિક્ષણ કાર્ય પૂર્ણ કરશે, જેથી કરીને બાળકોમાં શિક્ષણથી વંચિત ન રહી જાય અને એમને બોર્ડની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે શાળાઓ અત્યારે શરૂ થવી એ ખૂબ જરૂરી છે. વાલીઓ અને બાળકોમાં પણ એના કારણે ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. વિશેષમાં વાલીઓ પણ એમાં સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખે. કોવિડના કારણે શિક્ષણ ઉપર કોવિડના કારણે ચોક્કસ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના બાળકો જે ઓનલાઈન થી શિક્ષણ ચાલુ છે અત્યારે, પણ ગામડાઓના બાળકો એનાથી વંચિત રહી ગયા છે. કારણ કે ગામડાઓના બાળકોમાં એક તો નેટવર્કનો બહુ પ્રોબ્લેમ છે, સાથે સાથે પછાત વિસ્તારમાં વાલીઓ એ મોબાઈલ વસાવી નહીં શકતા, અને બીજું ઘણી વખત ઘણા પ્રોબ્લેમના કારણે બાળક જે પ્રત્યક્ષ રીતે શિક્ષણ મેળવે એ શિક્ષણ મેળવી શકતા નથી. એટલે મારી દ્રષ્ટિએ ખરેખર પ્રત્યક્ષ જે વર્ગખંડમાં જે શિક્ષણ મળે છે એ ઉચિત છે, એટલા માટે વર્ગખંડો ચાલુ થવા બહુ જરૂરી છે. 11 જાન્યુઆરી રોજ 10માં અને 12માંની માટે સ્કૂલો ચાલુ થઈ રહી છે, શું કહેશો શિક્ષક તરીકે આપ? હાજી, અત્યારે હાલમાં જ આજે એવી સૂચના અને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે આપણા શિક્ષણ મંત્રી સાહેબશ્રીએ આગામી 11 જાન્યુઆરીથી ફરીથી ધોરણ 10 અને 12 માટે શાળા શરૂ કરવા જઈ રહ્યા છે. તો એ મુજબ હાલના તબક્કે આપણે જોઈએ તો મે મહિનાના એન્ડિંગમાં SSC અને HSC એટલે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. અને આપ જાણો છો એ મુજબ લાસ્ટ 23 માર્ચથી લોકડાઉન આપેલ છે, એટલે કે બાળકો 23 માર્ચથી શાળાએ ગયા જ નથી. તો હાલ જે આ નિર્ણય લીધો છે એ એક મેનેજિંગ ડાયરેક્ટર અને શાળા સંચાલક વતી હું ખૂબ જ આવકારું છું, અને એ પણ ખરેખર બહુ જરૂરી છે. કારણ કે 10 અને 12 એમાં બાળકોનું ભવિષ્ય અને બાળકોનું ભણતર, હા, જરૂરી છે કે માર્ચ મહિનાથી દરેક શાળાએ પોતાના અનુસાર ઓનલાઈન એજ્યુકેશન પણ શરૂ જ હતું. અત્યાર સુધી ઓનલાઈન ક્લાસ, વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા શિક્ષણ તો ચાલુ જ છે, પણ ક્યાંક ને ક્યાંક એની નેટવર્ક ઇસ્યુ કે એમાં કંઈકની કંઈક સમસ્યા, એની કંઈક લિમિટેશન હોય છે, અને જે આપણી સમક્ષ બાળક રૂબરૂ આવે છે તો એનું આપણને અને બાળકને ખૂબ જ ફાયદો થાય છે. તો મારું એટલું જ કહેવું છે કે આપણે જે ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એની SOP, જે સ્ટેન્ડર્ડ પ્રોસિજર છે, એની SOPનો કમ્પ્લીટ દરેક શાળાએ, સંચાલક મંડળો, વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે એ SOPના ગાઈડલાઈન મુજબ આપણે એનું કમ્પ્લીટલી એના બંધારણમાં રહી અને શાળાએ ફરીથી ખોલવી જ જોઈએ. અને દરેકને મારી નમ્ર વિનંતી છે, પછી શિક્ષકો, શાળા સંચાલક મંડળ અને વાલીગણ, કે આ જે નિર્ણય લેવાયો છે સરકારશ્રી દ્વારા એનું આપણે સંપૂર્ણપણે જે કોરોના છે એને પણ ધ્યાનમાં રાખી અને એના નિયમોનું પાલન કરી અને આપણે શાળાએ ફરીથી બાળકોને 10 અને 12ના બાળકોના ભવિષ્ય માટે આપણે શરૂ કરવું જોઈએ અને દરેકે એને સહકાર આપવો જોઈએ. ગુજરાત સરકારે જે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આગામી 11 તારીખથી શાળા કક્ષાએ બોલાવવાનો જે નિર્ણય લીધો છે એ નિર્ણય ખરેખર આમ સુયોગ્ય છે. કારણ કે અત્યાર સુધી બાળકો ધોરણ 10 અને 12 ખૂબ અગત્યનું વર્ષ ગણી શકાય તેવું છે, અને આ અગત્યના વર્ષની અંદર જે ઓનલાઈન એજ્યુકેશન મેળવ્યું છે એમાંથી ખાસું એવું ભાથું મેળવ્યું પણ છે, પણ તેમ છતાં કેટલાક કઠિન મુદ્દાઓ હશે, કેટલીક પ્રવૃત્તિઓ હશે, એ પ્રવૃત્તિઓ ઘરે નથી થઈ શકતી. તો એ પ્રકારની જે બાબતો છે એ શાળા કક્ષાએ શક્ય બનશે, જેમ કે વિજ્ઞાન પર્વનું પ્રેક્ટિકલ છે, તો કેટલીક અન્ય જે બાબતો છે એ બાબતો પણ શક્ય બનશે, નિબંધ વગેરેની, અને કેટલીક વાસ્તવિક જે પ્રત્યક્ષીકરણથી જે ગાઈડલાઈન મળે છે શિક્ષકોનું એ પણ ટૂંકા ગાળાની અંદર મળી શકશે. અને આ એક નિર્ણય એટલા માટે વધાવું છું કારણ કે એ ખૂબ અગત્યનું વર્ષ જો અટકી પડે તો આગળની આખી જે ધોરણોની ચેનલ છે એ ચેનલો ઉપર વિપરીત અસર થાય છે. બીજું એક થશે કે મેરિટનું, તો ગઈ સાલ જે ભણેલા વિદ્યાર્થીઓ છે એ આખું વર્ષ ભણેલા છે, આ વિદ્યાર્થીઓ ભણ્યા વગરના છે. હવે આવતી સાલ કદાચ જે નીટ વગેરેની એક્ઝામ માટે જો કોમ્પિટિશનમાં આવશે તો
ચાલુ સાલના વિદ્યાર્થીઓ નુકસાન જશે. કંઈક આપણે વિકટ પરિસ્થિતિ છે, તેમ છતાં કંઈક ન થાય એના કરતાં સારું બનાવવા માટેનો એક પ્રયત્ન હશે.